વાત તો જે આપણો ટોપિક છે એમાં આપણે ખૂબ જ અગત્યની થિયરી છે એની વાત કરવાની છે, નિયમિત વર્તુળમય ગતિ. અને આ જે છે આ ચેપ્ટરની લાસ્ટ થિયરી છે અને સમજવા જેવી પણ છે પરીક્ષાની દ્રષ્ટિએ બધી રીતે. તો જો પહેલાં તો એની વ્યાખ્યા છે આપણે બરાબર સમજી લઈએ કે કોઈ પદાર્થ જ્યારે ગતિ કરે છે, આપણે ગતિના આધાર સુધી ઘણા બધા પ્રકાર છે જોયા. મૂળભૂત રીતે વાત કરી છે તો આપણે પહેલા જે ત્રીજા જે ચેપ્ટર છે એમાં સુરેખ પથ પર ગતિ, એટલે કે કોઈ પદાર્થ સુરેખા એટલે કે એક પારિમાણિક ગતિ કરે છે ત્યારે કહી શકાય. એના માટે આપણે બધા વેગ, સ્થાનાંતર, પ્રવેગ આ બધા ભૌતિક રાશિઓ છે એની ચર્ચા કરી. હવે ચોથા ચેપ્ટરમાં આપણે સમતલમાં જે ગતિ છે એ ભણ્યા અને એમાં પણ ખાસ કરીને આપણે પ્રક્ષિપ્ત ગતિ છે એની વાત કરી. તેવી જ રીતે નિયમિત વર્તુળમય ગતિ પણ એક ખાસ પ્રકારની ગતિનો પ્રકાર જ છે. તો કોઈ પદાર્થ છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે કઈ રીતે કહી શકાય? તો જો શબ્દ તમને સમજાવે છે, પેલા તો આટલી આપણને ખબર પડી જાય પદાર્થ વર્તુળમય ગતિ કરે છે. એમાં જે આગળ શબ્દ છે નિયમિત, એનો મતલબ શું થાય? તો એની વ્યાખ્યા જે આપણે લખેલી છે એના ઉપર તમને ખબર પડી જાય કે જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી, સમજો, જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. મતલબ સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો વેગ છે કેવો રહેશે? અચળ. પણ એક વસ્તુ એ નોંધવા જેવી છે કે વેગની દિશા બદલાશે. સમજો, આ ખાસ વસ્તુ સમજવાની છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનો વેગનું માન એટલે કે મૂલ્ય છે સમગ્ર વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે એ દરમિયાન કેવું રહેશે? અચળ. પણ એ વેગની દિશા છે જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય, એટલે કે જે તે બિંદુ પાસે જ્યારે પદાર્થ પહોંચે છે તો ત્યારે એનો વેગનું માન એક સમાન રહેતું હશે. પણ એની દિશા છે તમારે દર્શાવી છે તો ત્યાં તમારે સ્પર્શક દોરવો પડે. જેમ કે આપણે આકૃતિમાં દર્શાવે છે કે આ ઓ બિંદુ છે એને અનુલક્ષીને એક આર ત્રિજ્યાનું તમે એક વર્તુળ અહીંયા દોરેલ છે. સમજો કે એક કેપિટલ આ ત્રિજ્યા છે એનું વર્તુળ આપણે દર્શાવ્યું. હવે જ્યારે પદાર્થ અહીંયા હશે તો ત્યારે એનો વેગ દર્શાવો છે તો એ બી સદિશ દર્શાવી શકો. એ પદાર્થ ગતિ કરીને જેવો અહીંયા પહોંચશે ત્યારે એનો તમારો વેગ દર્શાવો છે તો બી સદિશ દર્શાવી શકો. પી ડેશ આ પી બિંદુ. તો એનો મતલબ શું થાય કે પદાર્થ સમગ્ર વર્તુળની ગતિ દરમિયાન કે જે વર્તુળની ત્રિજ્યા આર છે એની સમગ્ર વર્તુળની ગતિ દરમિયાન એનો જે વેગનું માન હોય એ માન દરેક બિંદુ પાસે સમાન હશે. પણ એ વેગની દિશા શું થશે? બદલાશે. અને તમારે દર્શાવી છે કે પદાર્થ જે તે બિંદુ પાસે પહોંચે એની વેગ કઈ દિશામાં હોય તો તમારે એ દિશામાં સ્પર્શક દોરવો પડે. જેમ કે અહીંયા છે, ખ્યાલ આવે છે કે નહીં? તો હવે આપણે નિયમિત વર્તુળની ગતિ છે એની થોડીક આગળ ચર્ચા કરી કે એક વસ્તુ નક્કી છે કે અચળ વેગથી થતી ગતિ છે. વેગનું માન હંમેશા કેવું રહેતું હશે? અચળ. જો આપણે આકૃતિમાં દર્શાવેલ જ છે કે કોઈ એક નિયમિત વર્તુળમય ગતિ કરતો કોણ છે એ જ્યારે પી બિંદુ પાસે હશે તો ત્યારે એનો જે સ્થાન સદિશ છે એને આપણે દર્શાવશું આર સદિશ. એટલે આર સદિશ શું દર્શાવે છે? તો કે જે નિયમિત વર્તુળમય ગતિ છે આ દિશામાં એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આપણે સમગ્ર વર્તુળને દર્શાવવાના બદલે ફક્ત એનો આટલો ભાગ જ દર્શાવ્યો છે. સમજો, હવે ઈ જે નિયમિત વર્તુળની ગતિ થાય છે તો એમાં પી બિંદુ પાસે જ્યારે કણ હશે ત્યારે એનો જે વેગ સદિશ છે આપણે આ દિશામાં દર્શાવ્યો, ઈ કણ જ્યારે પી ડેશ પાસે પહોંચશે તો ત્યારે એનો વેગ સદિશ છે એ દિશામાં દર્શાવશું, જેને આપણે કહીશું વી ડેશ સદિશ. એક વસ્તુ કાયમ યાદ રાખવાની કે આ વી સદિશ અને વી ડેશ સદિશ છે એના માન છે એ હંમેશા કેવા હશે? એક સમાન. સમજો બરાબર, એના મૂલ્યો છે એ હંમેશા કેવા હશે? એક સમાન. પણ એની જે વેગની દિશા હશે એ કેવી હશે? અલગ અલગ. એટલા માટે ડેલ્ટા વી છે શૂન્ય નહીં થાય. સમજો બરાબર, ડેલ્ટા વી એટલે શું? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એ શૂન્ય નહીં થાય. શા માટે? કારણ કે એના બે વેગના તફાવત તમે લેશો તો એના મૂલ્યો સમાન છે પણ દિશા
ઘનતા કે વિશે પરસ્પર વિરુદ્ધ એટલે બાદબાકી ક્યારે તફાવત શૂન્ય થશે નહીં આગળ જ્યારે કણ p દેશ પાસે પહોંચે છે તો ત્યારે કણનો સ્થાન સદિશ આપણે આકૃતિમાં દર્શાવેલ છે r દેશ સદિશ તો એનો મતલબ એવો થાય કે e જે કણ છે એ અહીં જે ખૂણો બને છે ડેલ્ટા થીટા એ ડેલ્ટા થીટા જેટલું એ કણે શું કર્યું કહેવાય ખબર છે કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર જો સમજજો બરાબર ડેલ્ટા થીટા જેટલું એ કણે શું કર્યું કહેવાશે તો કે કોણીય સ્થાનાંતર આગળ જે ડેલ્ટા r સદિશ છે એ ડેલ્ટા r સદિશ છે શું કહેવાય તો કે રેખીય સ્થાનાંતર રેખીય સ્થાનાંતર આ વસ્તુ ખાસ સમજો ડેલ્ટા r સદિશ એ સ્થાનાંતર દર્શાવે છે પણ કેવું સીધી રેખામાં નતું સ્થાનાંતર અને આ એક ખૂણો છે એટલા માટે એને શું કહેશું આપણે કોણીય સ્થાનાંતર તો આના ઉપરથી એક આપણે આકૃતિ દોરવી છે કે જે ડેલ્ટા v સદિશની દિશા દર્શાવે તો ખાસ યાદ રાખજો કે ડેલ્ટા v સદિશ જે હોય વેગમાં થતો ફેરફાર એ કઈ દિશામાં હોય તો કે કેન્દ્ર તરફ એ કણ કોઈ પણ પોઝિશન ઉપર પહોંચશે ડેલ્ટા v સદિશ હંમેશા એ કઈ દિશામાં હશે તો કે કેન્દ્ર તરફ આ વર્તુળ છે એનું કેન્દ્ર છે આને સમરૂપ હોય એવો ત્રિકોણ આપણે દોરશું જેમાં આપણે ડેલ્ટા v સદિશ પહેલા દર્શાવી દીધો છે ડેલ્ટા v સદિશ હવે જે આ g બિંદુ છે ત્યાંથી બે સદિશ દોર્યા v સદિશ અને આ v દેશ સદિશ તો આ બંને જે છે એ કેવા છે તો કે એક સમરૂપ ત્રિકોણ છે હવે જો આ બંને સમરૂપ ત્રિકોણ હોય સમજો આકૃતિમાં ત્રિકોણ c p p દેશ અને ત્રિકોણ g h i સમરૂપ ત્રિકોણ છે જો આ બંને ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ હોય સમજો તો એના માટે જે સમરૂપતાની જે પૂર્વ ધારણા છે એની જે શરત છે આપણે લખી શકીએ કઈ રીતે તો જો મારે પહેલા જે છે સમજજો બરાબર ડેલ્ટા r સદિશ એના છેદમાં r લખવું છે એટલે ડેલ્ટા r સદિશ એટલે શું તો કે આ જે ત્રિકોણ છે CPP ડેશ એમાં PP ડેશ છેદમાં CP લખવા છે બરાબર તો ડેલ્ટા r સદિશ છે એને સમરૂપામાં કઈ બાજુ થાય તો તમે જો કે આ જે ત્રિકોણ છે CPP ડેશ અને GHI એમાં ડેલ્ટા r સદિશ છે તો એને સમરૂપ અહીંયા શું થશે તો કે HI છેદમાં આપણને ખબર છે કે જ્યારે લિમિટ આપણે લેવામાં આવે
હવે અહીંયા શું લખા છે તો કે ડીવી સદિશ છેદમાં બી બરાબર વી અપોન આર અહીંયા શું લખા છે તો કે ડીઆર સદિશ છેદમાં બી વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું દર્શાવશે પ્રવેગ અને ઈ પ્રવેગ છે આપણે એસી વડે દર્શાવશું કારણ કે એને શું કહેવાય તો કે કેન્દ્રગામી પ્રવેગ બરાબર અહીંયા વી અપોન આર સમજજો બરાબર dr સદિશ છેદમાં dt સ્થાનાંતરનું r સદિશ છે શું દર્શાવે છે સ્થાન દર્શાવે એનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું દર્શાવે વેગ એટલે કોઈ લખવાનું dr સદિશ છેદમાં dt મોડમાં તો ઈ આવશે વેગ v તો આ v ઇન્ટુ v એટલે v² ac = v² r આ આપણું કેન્દ્રગામી પ્રવેગ છેદનું સૂત્ર આ પ્રશ્ન એ થાય કે આ જે પ્રવેગ છે એને શા માટે આપણે કેન્દ્રગામી પ્રવેગ કહેવાય તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે પ્રવેગ હોય એ પ્રવેગ કઈ દિશામાં હોય તો કે જે વેગમાં થતો ફેરફાર હોય એની દિશામાં પ્રવેગ હોય જો આ જે છે આપણા માટે પ્રવેગ મળશે પ્રવેગ બરાબર ડેલ્ટા v સદિશ છેદમાં ડેલ્ટા t હવે પ્રવેગ છે એની દિશા કઈ હોય તો કે ડેલ્ટા v સદિશની દિશા આપણે એ અગાઉ જ કીધું કાય કે ડેલ્ટા v સદિશ હોય કોઈ પણ સ્થળ કોઈ પણ સમયે જ્યારે પણ કોઈ પણ બિંદુ પાસે પહોંચશે તો ત્યારે ડેલ્ટા v સદિશ હંમેશા કઈ દિશામાં હોય છે ખબર છે કેન્દ્ર તરફ ડેલ્ટા v સદિશ કાયમ કઈ દિશામાં હશે કેન્દ્ર તરફ એટલા માટે જે પ્રવેગ મળશે એ પ્રવેગને નામ આપવામાં આવે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ એ કહેવાય કારણ શું કારણ કે જો આ ડેલ્ટા v સદિશ છે આમ જોવા જઈએ તો ત્રિજ્યાવર્તી દિશામાં કહેવાય અને કેન્દ્ર તરફ એ કહેવાય એટલા માટે AC જે છે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય અને એનું બીજું નામ છે ત્રિજ્યાવર્તી પ્રવેગ કારણ કે પ્રવેગની જે દિશા છે એ દિશામાં હશે તો કે ત્રિજ્યાની દિશા હવે આગળ અહીંયા આપણે બીજું એક સમીકરણ છે મેળવવાનું છે જો કોણીય વેગ અને રેખીય વેગ એની વચ્ચેનો સંબંધ મેળવવો છે આપણે એવો પ્રશ્ન પૂછીએ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ યાદ થયેલીમાં આવશે પેલા એક વસ્તુ નક્કી છે કે વેગ એટલે શું તો કે સ્થાનાંતર છેદમાં સમય આ વેગનું મૂળભૂત સૂત્ર છે જો કોઈ પણ જગ્યાએ આપણે વેગની વાત કરી તો વેગનું મૂળભૂત સૂત્ર આ છે વેગ બરાબર શું હોય તો કે સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો સમય લાગે સમજજો બરાબર હવે પ્રશ્ન થાય કે કોણીય વેગ એટલે શું તો કોણીય વેગ એટલે શું તો કે એમાં પણ સ્થાનાંતર છેદમાં સમયગાળો આવે પણ એમાં તમારા સ્થાનાંતરના બદલે શું લખવું પડે ખબર છે કોણીય સ્થાનાંતર અને એ કોણીય વેગને ઓમેગા વડે દર્શાવો ઓમેગા એટલે કોણીય વેગ બરાબર અને લખવાનું કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો તો આકૃતિમાં તમે જો કોણીય સ્થાનાંતર કયું થાય તો કે આ જે ડેલ્ટા થીટા છે એને કહેવાય કોણીય સ્થાનાંતર તો ઓમેગા નું સૂત્ર મળ્યું ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી આને નામ આપો સમીકરણ નંબર 1 એના પછી રેખીય વેગ એટલે શું તો તમે જે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા રેખીય વેગ એટલે એને v વડે દર્શાવો v એટલે સ્થાનાંતર એટલે કે રેખીય સ્થાનાંતર છેદમાં સમયગાળો આમાં રેખીય સ્થાનાંતર કયું તો હમણાં જ આપણે કીધું જો આ p થી p ડેશ સુધી જે છે એ રેખીય સ્થાનાંતર થાય p થી p ડેશ સુધીનું જે અંતર છે એ આપણા માટે શું થશે રેખીય સ્થાનાંતર જેને હું ડેલ્ટા s વડે દર્શાવીશ અથવા ડેલ્ટા s સદિશ વડે દર્શાવી શકાય p થી p ડેશ સુધીનું જે અંતર થયું એને રેખીય સ્થાનાંતર કહેવાય જેને આપણે ડેલ્ટા s વડે દર્શાવશું છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા t સમજજો બરાબર
હવે અહીંયા જે આપણે સમતલ કોણનું સૂત્ર હતું ઈ એપ્લાય કરશું તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા સમજો ખૂણો એટલે કે ડેલ્ટા થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા ચાપ એટલે કઈ તો કે PP' અને ઈ આપણા માટે શું છે ડેલ્ટા છેદમાં ત્રિજ્યા એટલે આ વર્તુળની ત્રિજ્યા એના માટે આ રોજ આપણે કહી દીધું મોટો R' બરાબર R બરાબર R એટલે કે આ વર્તુળ માર્ગની ત્રિજ્યાનું મૂલ્ય કેવું છે r તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ડેલ્ટા s ચાપની લંબાઈ એટલે આપણે શું કહેશું ચાપ ખૂબ આખો રેડિયનમાં ખૂબ જ નાનો એટલે આ જે ચાપ છે ને ડેલ્ટા s વડે દર્શાવશું છેદમાં ત્રિજ્યા તો આના ઉપરથી હું શું લખીશ તો કે ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ઇનટુ r આ જે કિંમત છે અહીંયા મૂકી દીધી તો v is equal to શું થાય તો કે ડેલ્ટા થીટા ઇનટુ r છેદમાં ડેલ્ટા t ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t એટલે શું કહેવાય તો કે ઓમેગા માટે આપણે સૂત્ર મળ્યું ખૂબ જ મહત્વનું v is equal to ઓમેગા ઇનટુ r જો સમજજો આ સૂત્ર ઘણીવાર બહાર સાયન્સમાં પણ આનો ઉપયોગ આવે છે આ સૂત્ર છે કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે તો પ્રશ્ન થાય r શું છે તો એ વર્તુળની ત્રિજ્યા કારણ કે રેખીય વેગ અને કોણીય વેગની ચર્ચા તમે ત્યારે જ કરી શકો કે જ્યારે કોઈ કણ વર્તુળ માર્ગે ગતિ કરતો પછી ભલે નિયમિત વર્તુળમાં ગતિ હોય કે કોઈ પણ હોય પણ એક શરત છે કે એક r ત્રિજ્યાના વર્તુળ માર્ગે જ્યારે કોઈ કણ ગતિ કરે છે તો ત્યારે એનો રેખીય વેગ અને કોણીય વેગ છે આ જે સૂત્ર છે v is equal to omega into r એના દ્વારા આપણે મેળવી શકીએ હવે આગળ v is equal to omega into r આપણે મળી ગયું હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે v square upon r તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ઓમેગાના સ્વરૂપમાં આપણે મેળવવું છે ઓમેગાને કહેવાય કોણીય સ્થાનાંતર અથવા કોણીય આવૃત આ બે શબ્દ ખાસ યાદ રાખજો ઓમેગા છે એને શું કહેવાય કોણીય સોરી કોણીય વેગ અથવા તો એને બીજું નામ છે કોણીય આવૃત એટલા માટે v ની કિંમત આ રીતે એટલે ઓમેગા ઇન્ટુ r એનો સ્ક્વેર છેદમાં r ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર છેદમાં r એક r કેન્સલ એસી નો જવાબ આવ્યો ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r હવે ખાસ સમજજો ઓમેગા ને કોણીય આવૃત્તિ કહેવાય અને એનું બીજું નામ છે કોણીય વેગ ઓમેગા બરાબર હોય 2 પાઈ ઇન્ટુ f જ્યાં f છે શું દર્શાવે આવૃત્તિ જો આ વસ્તુ ખાસ સમજજો ઓમેગા ને શું કહેશું બીજું નામ એનું કોણીય આવૃત્તિ અને આની f છે એ શું દર્શાવે તો એને કહેવાય ખાલી આવૃત્તિ કે જે આવર્તકાળનો વ્યસ્ત કોઈ ને આગળ ચર્ચા આવશે અત્યારે તમારે ખાલી એટલું જ યાદ રાખશું આપણે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય 2 પાઈ ઇન્ટુ f આવૃત્તિના 2 પાઈ ગણાને કોણીય આવૃત્તિ કહેવાય સિમ્પલ આવૃત્તિના 2 પાઈ ગુણાકારને એટલે કે આવૃત્તિને તમે 2 પાઈ વડે ગુણાકાર કરો તમને શું મળે કોણીય આવૃત્તિ હવે આ કિંમત અહીં મૂકી દે તો AC is equal to થાય ઓમેગા ની કિંમત અહીં મૂકી દો એટલે 2 પાઈ ઇન્ટુ f એનો સ્ક્વેર ઇન્ટુ r તો આપણને સૂત્ર મળ્યું AC is equal to 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ f સ્ક્વેર ઇન્ટુ r I કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે I કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે પણ આ બંનેમાં ડિફરન્સ શું છે કે આ રેખીય વેગના સ્વરૂપમાં છે v એટલે શું કહેવાય રેખીય વેગ આ કોણીય વેગના સ્વરૂપમાં છે અને આ સૂત્ર છે આવૃત્તિના સ્વરૂપમાં છે આ ત્રણે ત્રણ છે આપણા માટે જે વેગના સૂત્રો છે એ મહત્વના છે સમજજો પહેલું જે આ સૂત્ર છે કે AC is equal to v square upon r I કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC is equal to omega square into r I કે છે આપણા માટે કોણીય વેગ છે એનું સૂત્ર છે અને ત્રીજું સૂત્ર છે AC is equal to 4 pi square into f square into r
આ ત્રણે ત્રણ જે સૂત્ર છે કોણીય એટલે કે કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર છે પણ આ રેખીય વેગના સ્વરૂપમાં આ કોણીય વેગના સ્વરૂપમાં અને આ જે છે આવૃત્તિના સ્વરૂપમાં તો અહીંયા જે છે મિત્રો આ જે થિયરી છે કમ્પ્લીટ હવે એકાદા એક્ઝામ્પલ છે ની આપણે વાત કરી જો જે નિયમિત વર્તુળની ગતિ છે એના ઉપર જ આધારિત એક દાખલો છે આપણે ચર્ચા કરશું ઉદાહરણ નંબર 4.10 જો અને આપણે જે એક્ઝામ છે તમારે જે તે પરીક્ષા આવશે આપણે સ્કૂલ લેવલે કે સ્કૂલ લેવલે જે તે પરીક્ષામાં તમારે જેટલું આપણે કવર કર્યું છે જે તે દાખલા જે તે થિયરી એટલું જ તમારે તૈયાર કરવાનું એમાંથી જ આવશે ઉદાહરણ નંબર 4.10 માં ધ્યાન આપજો એના માટે પહેલા ત્રણે ત્રણ સૂત્ર આપણને ખબર હોવા જોઈએ ઉદાહરણ 4.10 શું કીધું છે જો એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે કે ખાંચામાં એક ગાડી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે જંતુની કોણીય ઝડપ રેખીય ઝડપ કેટલી હશે શું પ્રવેગ સદિશ છે અચળ સદિશ છે તેનું માન કેટલું હશે એટલે અહીંયા તમને જે દાખલા આપેલો છે એક નિયમિત વર્તુળમય ગતિનો દાખલો છે એટલા માટે આકૃતિ આપણે દોરી કે કોઈ એક જંતુ છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે અને જે વર્તુળની ત્રિજ્યા તમને અંદર આડકતરી રીતે આપી દીધી છે 12 સેન્ટીમીટર અહીંયા કોઈ જંતુ છે અને જંતુ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે આ એનો વેગ થશે પ્રવેગ હોય હંમેશા કઈ દિશામાં હોય તો કે કેન્દ્ર તરફ એટલા માટે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય આગળ 100 સેકન્ડમાં એ 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે હવે જો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જે ત્રણ સૂત્ર છે આપણી પાસે કેન્દ્રગામી પ્રવેગ એ ત્રણમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરશું આપણને જે દાખલો છે આપણને એકદમ સરળ પડી ગયો તો એના માટે તમે જુઓ કે પહેલા તમારે શું મેળવવાનું કીધું છે કે કોણીય વેગ અને રેખીય વેગ એટલા માટે કોણીય વેગ મેળવવો છે તો તમારે v ની કિંમતની જરૂર પડે તમે માની લો કે આ ત્રણ સૂત્રો જે છે આપણી પાસે એમાંથી આ v નું મૂલ્ય મેળવવા માટે આનો ઉપયોગ કરો છો પણ તમારી પાસે ac ની કિંમત કેન્દ્રગામી પ્રવેગ નથી સેમ એ જ રીતે માની લો તમારે પહેલા કોણીય ઝડપ મેળવવી છે એટલે કે ઓમેગા ઓમેગા ને કોણીય વેગ અથવા કોણીય ઝડપ કહેવાય અને ત્રીજું નામ શું છે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π તમારે આનો ઉપયોગ કરીને ઓમેગા ની કિંમત મેળવવી છે તો આ તો તમને ખબર જ છે પણ એસી તમને ખબર નથી એટલે ઇનડાયરેક્ટલી શું કહી શકાય કે માની લો કે પહેલા જો તમે કેન્દ્રગામી પ્રવેગ મેળવી લો સમજો તો કેન્દ્રગામી પ્રવેગ જો તમને મળી જાય તો તમે ડાયરેક્ટ v અને ઓમેગા ની કિંમત મેળવી શકો સમજો એટલા માટે પહેલા જે છે કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું જો તો પહેલા જે છે કે કેન્દ્રગામી પ્રવેગ મેળવવા માટે હું આ સૂત્ર છે નો ઉપયોગ કરીશ ત્રીજા નંબરના શા માટે કારણ કે ત્રીજા નંબરના સૂત્રમાં આવૃત્તિ છે અને તમને રકમ ઉપરથી મળી જાય રકમમાં તમને એક વસ્તુ આપેલી છે એના ઉપરથી આવૃત્તિ મળે તો એ વાક્ય હું લખું છું કે જંતુ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે જો આ લખું છું જંતુ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે આ વાક્ય ઉપર ખાસ ફોકસ કરવાનું છે આના ઉપરથી આપણે આવૃત્તિ શોધી શકાય કઈ રીતે તો પહેલા હું આવૃત્તિની વ્યાખ્યા લખાવું છું આવૃત્તિ કોને કહેવાય આવૃત્તિની વ્યાખ્યા શું શોર્ટમાં આપણે લખશું આવૃત્તિની વ્યાખ્યા એવી છે કે 1 સેકન્ડમાં થતા પૂર્ણ પરિભ્રમણ ની સંખ્યા એને આવૃત્તિ કહેવાય અને શેના વડે દર્શાવાય f વડે આવૃત્તિની વ્યાખ્યા છે 1 સેકન્ડમાં થતા પૂર્ણ પરિભ્રમણની જે સંખ્યા છે એને આવૃત્તિ કહેવાય એના પછી આવર્તતા
जो आ वस्तु खास समझो जेने टी वडे दर्शाव आवृत्ति ने आवर्तकारी क्रियाना व्यस्त प्रमाणमा हो तो ई व्याख्या है एक क्रियाथी उल्टी थाय वस्तु खास समझो आवृत्ति की व्याख्या શું કીધી કે એક સેકન્ડમાં થતા પૂર્ણ પરિભ્રમણની સંખ્યા એને આવૃત્તિ કહેવાય આવર્તકાળ એટલે શું તો આવર્તકાળની વ્યાખ્યા એવી છે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય ફરીવાર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એ સમય એટલે આવર્તકાળ एक सेकंड में थता पूर्ण એટલે કે કમ્પ્લીટ આખું સર્કલ પૂર્ણ થવું જોઈએ એક પરિભ્રમણ પૂર્ણ થવાનો મતલબ શું તો કે આખા વર્તુળનું એક સર્કલ પૂર્ણ થાય એટલે એ એક પરિભ્રમણ પૂર્ણ થયું કહેવાય તો એક સેકન્ડ માં થતા પૂર્ણ પરિભ્રમણની જે સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કહેશું તો એ સંખ્યાને કહેવાય આવૃત્તિ અને આવર્તકાળ એટલે શું તો કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય હવે જોજો આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ તો આનું સૂત્ર આવૃત્તિ અને આવર્તકાળ એમની વચ્ચેનો સંબંધ આ સૂત્ર દ્વારા મળે કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તમને આવર્તકાળ ખબર પડી જાય તો આવૃત્તિ મળી જાય અને આવૃત્તિ ખબર પડી જાય તો આવર્તકાળ મળે હવે આ જે વાક્ય આપ્યું છે આ વાક્ય ઉપરથી આપણે આવૃત્તિ મેળવી શકી અને આવર્તકાળ મેળવી શકી સમજો કઈ શું કીધું છે તમને 100 સેકન્ડ માં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે 100 સેકન્ડ માં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે અને હું અહીંયા ત્રણ રાશિ મૂકીશ કે સમય પરિભ્રમણ ત્રણ રાશિ મૂકીશ કઈ રીતે જો શું કીધું છે કે 100 સેકન્ડ માં 100 સેકન્ડ માં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે એટલે 7 પરિભ્રમણ ની શું કહેવાય સંખ્યા 100 સેકન્ડ માં 7 પરિભ્રમણ જો પૂર્ણ થતા હોય તો 1 સેકન્ડ માં પૂર્ણ થતા પરિભ્રમણો ની સંખ્યા કેટલી તો શું મળે આપણે આવું જો આ વસ્તુ ખાસ સમજો શું કીધું આપણે રકમ માં તમને એવું આપી દીધું છે કે 100 સેકન્ડ માં 7 પરિભ્રમણ પૂર્ણ થાય છે આ વાક્ય ઉપરથી કાં તો તમે આ મેળવી શકો કાં તો આ મેળવી શકો તમે ત્રણ રાશિ કઈ રીતે મૂકો છો એના ઉપર આધારિત છે મેં કઈ રીતે ત્રણ રાશિ મૂકી કે આપણે ડાયરેક્ટ આઉટ ની મેળવી છે એટલે ડાયરેક્ટ એમાં કિંમત મૂકી દેવાય અને એસી ની કિંમત મળી તો એના માટે શું કહ્યું મેં કે પહેલા એ સમય કે જો 100 સેકન્ડ માં 7 પરિભ્રમણ થતા હોય તો 1 સેકન્ડ માં કેટલા પરિભ્રમણ થાય એના માટે શું કરવું પડશે આ એક સામે મલ્ટીપ્લાય થઈ જાય 100 છેદ માં આવતા રહે એટલે 7 ના છેદ માં 100 પરિભ્રમણ ની સંખ્યા 7 ના છેદ માં 100 પરિભ્રમણ છે ની સંખ્યા તો આ જે 7 ના છેદ માં 100 છે ઈ આપણા માટે શું કહેવાય તો કે આવૃત્તિ અને એનો એકમ છે ઈ હર્ટ્ઝ હોય અથવા તો સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ નો એકમ શું હોય આ લખો એટલે લખી નાખો હર્ટ્ઝ અને આ આપણે આવૃત્તિ મળી માની લો કોઈ ને એવું હોય કે આપણે આવર્તકાળ મેળવવો છે એ મેળવી શકાય તો ત્રણ રાશિ કઈ રીતે મૂકવાની સમય 100 સેકન્ડ પરિભ્રમણ 7 તો અહીં એક પરિભ્રમણ માટે સમય કેટલો તો એ જે આવૃત્તિ છે એનો વ્યસ્ત મળે આપણને f 7 ના છેદ માં 100 હર્ટ્ઝ મળે તો આના ઉપરથી t ની કિંમત મેળવી છે આનો વ્યસ્ત કરી નાખો એટલે અહીંયાથી t એ લખી શકાય 100 ના છેદ માં 7 સેકન્ડ આવર્તકાળનો એકમ શું હોય એકમ તો કે સેકન્ડ ખ્યાલ આવે છે કે નહીં એટલે આના ઉપરથી આપણે f અને t ની કિંમત મેળવી શકીએ પણ આપણું આ જે સૂત્ર છે એમાં આપણે f ની જરૂર છે તો શા માટે t માં મહેનત કરવી f ની કિંમત ડાયરેક્ટ અહીં મૂકી દીધી 4 પાઈ એટલે 22 ના છેદમાં 7 અથવા તો તમે શું લખી શકો ખબર છે પાઈ ની કિંમત 3.14 એનો વર્ગ f છે f ની કિંમત છે 7 ના છેદમાં 100 એનો વર્ગ ગુણ્યા r એટલે 12 સેન્ટીમીટર એટલે મીટરમાં લખવા છે 0.12 હવે આનું તમે કેલ્ક્યુલેશન કરશો સમજો આનું તમે કેલ્ક્યુલેશન કરતા તમને પહેલા ac ની કિંમત મળી જશે જો આ દાખલો છે ઘણી બધી રીતે મેળવી શકાય પણ આપણે આ રીતે મેળવવાનું કારણ શું ત્યાંની ચર્ચા થાય ત્યાં
बाकी एकदम शॉर्ट में लागू पूर्ण થશે હમણાં જોયું એસી ની તમે ગણતરી કરશો કેન્દ્રગામી પ્રવેગ તો એ કેન્દ્રગામી જે પ્રવેગ છે એ મૂલ્ય મળશે 2.3 અને સેન્ટીમીટર માં રાખી કોઈ ચાલશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ કેન્દ્રગામી પ્રવેગ છે કેન્દ્રગામી પ્રવેગ મળી જાય પછી એના ઉપરથી v અને r ની કિંમત મળી જાય જો v સ્ક્વેર બરાબર ac r માટે v બરાબર અંડર √ac r આમાં કિંમત મૂકી દે ac ની કિંમત મળી આપણે 2.3 r ની કિંમત 12 તો આનું તમે કેલ્ક્યુલેશન કરો તો v ની જે કિંમત આવશે 5.28 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આ શું મેળવો આપણે ખબર છે રેખીય ઝડપ પછી કોણીય ઝડપ મેળવી છે તો ઓમેગા સ્ક્વેર બરાબર ac r માટે ઓમેગા બરાબર અંડર રૂટ ac r કિંમત મૂકી દે ac ની જે કિંમત છે કેટલી તો કેન્દ્રગામી પ્રવેગ છે આપણે મળી તો 2.3 હવે અહીંયા છેદમાં આવશે જો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac / r માટે ઓમેગા બરાબર અંડર રૂટ ac / r કિંમત મૂકી ac ની કિંમત 2.3 / 12 એટલે અહીંયા તમને કોણીય ઝડપ કેટલી છે મળશે તો કે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ આ કોણીય ઝડપ અહીંનો એકમ કોણીય ઝડપ કેટલી મળી 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ રેડિયન પ્રતિ સેકન્ડ છે કોણીય ઝડપ છે એનો એકમ છે તો આ રીતે દાખલો છે ગણી શકાય સમજજો બરાબર આ રીતે ભૂતમાં દાખલો ન ગણે પણ આપણે આ રીતે ગણવાનું કારણ શું કે આ બે વ્યાખ્યાની આ ચર્ચા થાય કન્સેપ્ટ તમને ક્લિયર થાય એ રીતે આની બીજી જ રીત હું તમને શીખડાવું સમજજો માની લો કે આ રીતે કોઈ નથી ગણો ડાયરેક્ટ શોર્ટ માં દાખલો ગણવો છે જો તો આપણી પાસે આ સૂત્ર છે ઓમેગા બરાબર 2πnf ઓમેગા એટલે શું કોણીય ઝડપ સિમ્પલ ત્રણ સ્ટેપ માં દાખલો પૂર્ણ થઈ ગયો ઓમેગા બરાબર 2πf તો આપણે મેળવી લીધા કિંમત મૂકી દો 2π ગુણ્યા f એટલે કેટલા 7^100 તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જે આપણે ઓમેગા મેળવ્યો એ જવાબ આવશે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ હવે ઓમેગા મળી જાય પછી એના ઉપરથી v મળી જાય રેખીય ઝડપ રેખીય ઝડપ v બરાબર r * ઓમેગા હોય એટલે જ આપણે સૂત્ર મેળવ્યું બરાબર r ની કિંમત તો તમને ખબર જ છે r એટલે વર્તુળની ત્રિજ્યા જે અંદર આપી દીધી છે 12 સેન્ટીમીટર ગુણ્યા ઓમેગા એટલે 0.44 તો અહીંયા તમને ડાયરેક્ટ ac ની કિંમત મળી ગઈ 12 ગુણ્યા 0.44 એટલે જવાબ આવશે 5.28 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જે આપણે મેળવો છે એ જવાબ એટલે રેખીય ઝડપ પડી ગઈ કોણીય ઝડપ પડી ગઈ તો હવે એના ઉપરથી સમજો રેખીય ઝડપ ખબર હોય અને કોણીય ઝડપ ખબર હોય તો એના ઉપરથી ડાયરેક્ટ તમે જે છે મિત્રો ઈ કેન્દ્રગામી પ્રવેગ શોધી શકો માની લો તમને ઓમેગા ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ શોધવાનો છે આ સૂત્રનો ઉપયોગ કરો v ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ શોધવાનો છે આ સૂત્રનો ઉપયોગ કરો જવાબ સાચો જ આવશે તો આપણે જો કેન્દ્રગામી પ્રવેગ એટલે કે ac = આ સૂત્રનો ઉપયોગ કરી ઓમેગા સ્ક્વેર / r હવે ઓમેગા ની કિંમત કેટલી તો આ મેળવી છે 0.44 એનો વર્ગ / 12 AC ની જે કિંમત આવશે જે કેન્દ્રગામી પ્રવેગ છે એ મૂલ્ય આપણે આવશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ કેન્દ્રગામી પ્રવેગ થશે હવે તમને અંદર એક બીજો પ્રશ્ન કર્યો છે કે શું પ્રવેગ સદિશ કે અચળ સદિશ છે તો પહેલા તમને એ થાય કે અચળ સદિશ કોને કહેવાય સમજો જો અચળ સદિશ છે એનો મતલબ એવો થાય જે સદિશનું મૂલ્ય અને દિશા બંને સમાન જ રહેતી હોય તો એને અચળ સદિશ કહેવાય હવે ત્યાં વર્તુળમય ગતિ છે એમાં આપણે અગાઉ જ કીધું કે જે વર્તુળકાર પથ પરના દરેક બિંદુએ જે વેગની દિશા હોય
એટલે કે વી ની જે દિશા છે એ હંમેશા સ્પર્શક ની દિશામાં હોય અને પ્રવેગ વર્તુળાકાર પથના કેન્દ્ર તરફ હોય. દિશા સતત બદલાતી હોવાથી પ્રવેગ એ અચળ સદિશ નથી, તેમ છતાં પ્રવેગનું મૂલ્ય હંમેશા અચળ રહે. એનો મતલબ શું કે અહીં તમે એવું કહી શકો કે જે આ કેન્દ્રગામી પ્રવેગ છે એ કઈ દિશામાં હોય, તો કે કેન્દ્ર એ હંમેશા કેન્દ્ર તરફની દિશામાં રહે. પણ એક વસ્તુ નક્કી છે કે જ્યારે કોઈ પદાર્થ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો કેન્દ્રગામી પ્રવેગ હંમેશા સ્પર્શ એટલે કે કેન્દ્ર તરફ રહે. ઈ કણ જ્યાં અહીંયા હોય પછી અહીંયા પહોંચે ત્યારે એ કેન્દ્ર તરફ થાય, ભલે કેન્દ્ર તરફ થાય. પણ તમે જો અત્યારે આ પ્રવેગ આ દિશામાં છે, જ્યારે આ કણ અહીંયા પહોંચશે ત્યારે ઈ પ્રવેગ આ દિશામાં છે. એનો મતલબ એવો થયો કે એ સદિશનું મૂલ્ય છે હંમેશા અચળ રહે. કેટલું? તો કે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ એની દિશા સતત બદલાતી હોવાથી પ્રવેગ સદિશ પ્રવેગ એ અચળ સદિશ નથી. પ્રવેગ એ સદિશ તો છે, સદિશ રાશિ તો છે, પણ એ અચળ સદિશ કહી શકાય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે દાખલો છે એને કમ્પ્લીટ કરી નાખવાનો અને આ જે વ્યાખ્યા છે તમારા બુકમાં લખી નાખજો. આનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરશું અને આ સૂત્ર છે એનું લખી નાખજો. આવર્તકાળ અને આવૃત્તિ.